फ्रेंड्स ऑडिटिंग में फरी पाछा आपणे वात करशुं। हवे लास्ट टाइम बात करी कंसेप्ट ऑफ ऑडिटिंग एनी एक व्याख्या अने एनो अर्थ मैं तमारी सामे मूक्यो एने समजावानो प्रयत्न कर्यो कि ऑडिटिंग छे ए एनू एनो हार्ट वाउचिंग छे। बराबर, वाउचिंग ए एवी प्रक्रिया छे कि जे ऑडिटिंग में मूलभूत रीते करवामां आवे छे। હવે આપણે એક વાત કરવાની છે કે ઓડિટિંગ જ્યારે ચાલતું હોય એટલે ઓડિટની પ્રક્રિયા ચાલતી હોય અને એમાં જ્યારે વાઉચિંગ થતું હોય ત્યારે કઈ કઈ બાબતો અથવા કેવા કેવા મુદ્દાઓ છે એને ધ્યાનમાં રાખવા પડશે। તમે ઓડિટર છો અને તમે કોઈ પણ એકમમાં ઓડિટ કરવા માટે ગયા છો, તો હવે વાઉચિંગ કરતી વખતે તમે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેશો, તો એના કેટલાક સામાન્ય મુદ્દાઓ છે એને અહીંયા આપણે જોઈએ। બહુ સામાન્ય મુદ્દાઓ છે। બરાબર, પહેલું તો અનુક્રમ નંબર પહેલાં જે વાઉચર ઉદ્ભવ્યું હોય એ પહેલાં અને છેલ્લે વાઉચર ઉદ્ભવ્યું હોય છેલ્લે, એ રીતે એનું આખું ફાઇલિંગ થઈ જવું જોઈએ। તો તમે અગાઉથી સૂચના તમારા જે અસીલ છે એને આપી દેવાની કે ભાઈ આ રીતે આખું ક્રમ અનુસાર, બરાબર, અનુક્રમ નંબર મુજબ વાઉચિંગ છે એને ગોઠવી નાખે। એટલે શું થાય તો કે તમે જાન્યુઆરીના વ્યવહાર જોતા હોય તો એના વાઉચર પહેલાં જ હોય, પછી ફેબ્રુઆરી આવે તો એના વાઉચર પછી હોય। ઓલો આડાવળો બધું હોય તો તમારે બધી ફાઇલો વીખવી પડે, બરાબર, આડોવળું હોય તો એમાં તમે પણ કન્ફ્યુઝ થઈ જાઓ, સમય પણ બગડે, તો તમારે અગાઉથી આ સૂચના આપી દેવાની, બરાબર છે। અને બીજું, છાપેલી રસીદનો જ આગ્રહ, રસીદ છે છાપેલી જ હોવી જોઈએ, એવી જ રસીદ છે એને માન્ય ગણવાની, તો અગાઉથી સૂચના આપી દેવાની તમારે તમારા અસીલને કે ભાઈ તમે જે કાંઈ રસીદ અમને પ્રોડ્યુસ કરો અથવા અમને બતાવો એ છાપેલી હોવી જોઈએ, બરાબર છે, એટલે પ્રિન્ટેડ હોવી જોઈએ, હાથથી લખાયેલી રસીદ છે એને માન્ય ગણવામાં નહીં આવે, આવું તમારે એને કહી દેવું જોઈએ, બરાબર છે, તો એ પણ ખાસ ધ્યાન રાખવાનું। ત્રીજું, એની તારીખ, તારીખ અને વર્ષ, તારીખ અને વર્ષ ખાસ તપાસી લેવાના, કારણ કે ઘણીવાર એવું બને કે જૂનું વાઉચર છે એ જૂના જે અગાઉના વર્ષોનું વાઉચર હોય તો એને આ વર્ષે બતાવી દેવામાં આવે, એવું પણ બનતું હોય છે, જો આવું પણ બને, જો તમને એનું એક્ઝામ્પલ આપો, બરાબર છે, માની લો કે 10/6, બરાબર છે, 2012, બરાબર, તો હવે અહીંયા આ રીતે કરી નાખે, બરાબર, જો થઈ ગયું 2013, તો આવું આવું બની શકે, આવું બની શકે, બરાબર છે, તો ખાસ તપાસવાનું કે આવું તમને શંકાસ્પદ લાગે તો તરત તમારે રિમાર્ક કરવાનું ભાઈ આ શું છે, બરાબર, કંઈક જો ભૂતકાળનું તો નથી ને, તો એ ખાસ તમારે તપાસી લેવાનું, તો તારીખ અને વર્ષ ખાસ તપાસી લેવાના, આ રીતે ગોટાળાઓ બધા થતા હોય છે, બરાબર છે। પછી વાઉચર તપાસી લીધા બાદ સહી, વાઉચર તપાસે એટલે એની પર સહી કરી નાખવાની, આમ લીટા મારી દેવાના, એટલે પછી બીજી વાર એનો ઉપયોગ કોઈ કરી ન શકે, બરાબર છે, એટલે તમે લીટા મારી દીધા હોય અથવા એના પર ટીક માર્ક કરી નાખ્યું હોય અને સહી કરી નાખ્યું હોય એટલે પછી એનો પછી બીજી વાર કે આ પછીના કોઈ વર્ષોમાં એનો ઉપયોગ કરવો શક્ય ન બને, બરાબર છે। પછી વાઉચર વાઉચરથી સંસ્થાના નામનું જોવું જોઈએ, બરાબર છે, બીજા કોઈના નામનું હોય તો એ પાછું વેલિડ ગણાતું નથી, બરાબર, એ પણ ખાસ જોવો જોઈએ। પછી રકમ, આ રકમ છે એને રકમ આંકડા અને શબ્દોમાં સરખી હોવી જોઈએ, વાઉચર હોય ને એમાં બે વસ્તુ લખવાની હોય, આંકડાઓ લખવાના હોય અને એમાં એના શબ્દોમાં પણ એની રકમ છે એને લખવાની હોય છે, તો બે ખાસ ચેક કરી લેવાનું। ઘણીવાર 500 રૂપિયાનું વાઉચર 5000ના નામે બતાવવામાં આવ્યું હોય, આવું પણ બનતું હોય છે, બરાબર છે, તો આવી કાંઈ ભૂલ થાય છે અથવા આવું કાંઈ કરવામાં આવ્યું છે કે નહીં એને તપાસવું હોય તો તમારે આંકડા અને શબ્દો બંનેને ખાસ કમ્પેર કરવા અથવા એના ઉપર ખાસ તમારે ધ્યાન આપવું જોઈએ, બરાબર છે। તમે આ રીતે જેને કહી શકાય કે ઓડિટ કરતી વખતે આવા મુદ્દાઓને ધ્યાનમાં લઈ શકો।
विगत वाउचर नी विगत खास तपासवी। शू कम तपासवी? तो के एना उपर थी ख्याल आवे, विगत उपर थी ख्याल आवशे कि आ खर्चो खरेखर मूड़ी खर्च है कि महसूली खर्च है। घणी वार महसूली खर्च ने मूड़ी खर्च बतावामां आवे तो ये पण खोटू छे, मूड़ी खर्च ने महसूली खर्च बतावामां आवे ये पण खोटू छे, बराबर सिद्धांत विरुद्ध छे, आवुं न थवुं जोईए। तो विगत उपर थी ख्याल तमे लावी शको कि खरेखर आ खर्च ने एने मूड़ीमां बतायवो छे के पछी महसूलीमां बतायवो छे, बराबर। એટલે ટૂંકમાં ખર્ચની ફાળવણી યોગ્ય રીતે કરવામાં આવી છે કે નહીં એને તપાસવા કે એની સત્યતા તપાસવા માટે તમારે એની વિગત ખાસ તપાસવી જોઈએ। જેમ કે મકાન છે તો મકાનની દલાલી ચૂકવી હોય ને એનું વાઉચર હોય અને એને મહેસૂલી ખર્ચ બતાવ્યું હોય તો તમે તરત જ તે એનો રિમાર્ક કરી શકો કે ભાઈ આ ખર્ચ છે એ તો મૂડી ખર્ચ છે, બરાબર। તો એને મૂડીમાં એડ કરી, એટલે કે મકાનનું જે કિંમત હોય એમાં એડ કરીને વસ્તુ બતાવવી જોઈએ। એની બદલે આ લોકોએ તો નફા નુકસાન ખાતામાં બતાવી છે તો એ વસ્તુ ખોટી છે। તો તમે વિગત ઉપરથી નક્કી કરી શકો, બરોબર છે। વધારે રકમનું વાઉચર હોય તો રેવન્યુ સ્ટેમ્પ લગાડેલી હોવી જોઈએ અને એની પર જે તે વ્યક્તિની સહી હોવી જોઈએ, બરોબર છે। મિનિમમ જોવા જઈએ તો 500 રૂપિયાથી ઉપર કોઈ પણ રકમ હોય તો એની એનું જે વાઉચર હોય એમાં અથવા એ રસીદ હોય તો એની ઉપર રેવન્યુ સ્ટેમ્પ છે એ લગાડેલો હોવો જોઈએ અને એના ઉપર જે તે વ્યક્તિની સહી હોવી જોઈએ। તો આ વસ્તુ પણ ખાસ છે એ તમારે જોવું જોઈએ, બરાબર છે। પછી જોવા જઈએ આગળ, ફોર એક્ઝામ્પલ વાઉચર છે એના ઉપર જવાબદાર અધિકારીની સહી હોવી જોઈએ, એટલે કે મંજૂર થયેલું હોવું જોઈએ, બરાબર। આ વાઉચર નોખો નિયમ એવો છે, મેં તમને આપણે વાત કરી ભાઈ આપણે પુસ્તકો આવ્યા અને એ પુસ્તકો આવ્યા એટલે આપણે 500 રૂપિયાનું રિક્ષા ભાડું ચૂકવું એટલે વાઉચર બનાવ્યું, આપણી ઓફિસ હોય એમાં જે એકાઉન્ટન્ટ હોય એનું વાઉચર બનાવે 500 રૂપિયાની વિગતને બધું લખે, પછી પ્રિન્સિપાલ છે અથવા મેનેજિંગ ટ્રસ્ટી છે એની એમાં સહી લેવામાં આવે, એટલે કે એના દ્વારા મંજૂર કરાવવામાં આવે અને પછી રકમ ચૂકવવામાં આવે અને એ વાઉચર ઉપર જે તે રિક્ષાવાળો હોય એની સહી, એના ટેલિફોન નંબર અને એના રિક્ષાનો નંબર એ એમાં લખવામાં આવે। તો આ વસ્તુ ખાસ તપાસવાની કે વાઉચર ઉપર જવાબદાર અધિકારીની સહી છે કે નથી, ઘણીવાર ખર્ચ કરી નાખ્યો હોય, બરાબર, અને વાઉચર છે એ બનાવ્યું ન હોય અથવા એના ઉપર જવાબદાર અધિકારીની સહી લેવામાં ન આવે કારણ કે એ ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હોય તો એ ગેરકાયદેસર ખર્ચ કહેવાય। જે ખર્ચ છે એ મંજૂર કરવામાં આવેલો નથી એ ખર્ચ છે એ માન્ય ગણવામાં આવતો નથી, બરાબર છે। તો એની માટે આ ખાસ તપાસી લેવું જોઈએ, બરાબર છે। પછી વાઉચિંગ છે ને એ એક જ બેઠકે પૂરું કરવાનું, બરાબર, બને ત્યાં સુધી, કારણ કે તમે જો પછી કામ અધૂરું મૂકીને જાઓ તો પાછળથી એમાં કોઈ ગોટાળો થઈ જાય, કોઈ એમાં ચેકચાક છે કે પછી એમાં કાંઈ જગ્યાએ સુધારા વધારા કરવો હોય થઈ શકે, બરાબર। એટલે બને ત્યાં સુધી એક જ બેઠકે તમારે વાઉચિંગ કરી નાખવું જોઈએ। પછી સંસ્થાના કર્મચારીઓની મદદ લેવી જોઈએ તો કે ન લેવી જોઈએ, બરાબર, ન લેવી જોઈએ, કારણ કે ચોરને જ આપણે કહેવામાં આવે કે ચાલો ભાઈ તમે તપાસ કરો તો પછી શું થાય એવું બને, સંસ્થાના કર્મચારીઓ જ ગોટાળો કર્યો હોય અને પછી તમે જેને એમાં ઇન્વોલ્વ કરો કે ભાઈ ચાલો તમે અમારી યારે કામ કરો અને અમને મદદ કરો તો પછી શું થાય, તો પછી એ કાંઈક તમને એની છેતરપિંડી કે ગોટાળા પકડાવવા ન દે। એટલે સંસ્થાના કર્મચારીની મદદ લેવાની નથી, તમારે તમારો જે સ્ટાફ છે, બરાબર, એ સ્ટાફને ધ્યાનમાં રાખી અથવા સોરી એ સ્ટાફની મદદ લઈ અને તમારે તમારું કામ પૂરું કરવાનું છે, તો એ ખાસ તમારે યાદ રાખવાનું, બરાબર છે। Thank you.
घणी वार अमुक वाउचरो छे ए रजू करवामां आवे एने खूटता वाउचर कहेवाय। पछी अमुक वाउचरो शंकास्पद होय एटले मैं बात करी के एमां अमुक वाउचर एवो होय के एमां शब्दों जुदा होय, रकम जुदी होय, तारीख में कंईक शंकास्पद लागतुं होय, बराबर। पछी अमुक वक्ते आपणे ऑडिटर डिमांड करे भाई आ नोंधो छे एनुं आना वाउचरो आपो, पण एना वाउचरो के पुरावा आपवामां ज न आव्या, बराबर छे। तो एवा संजोगोमां ऑडिटरनुं काम शुं, एनी फरज शुं? तो कि एने जे जवाबदार अधिकारी छे एनी पासेथी खुलासा मेळवी लेवा जोईए। फरी एकवार, ऑडिटर छे ए कोई रोकवावाळो व्यक्ति नथी, ए खाली पकड़े छे। कोई भूल के छेतरपिंडी होय ने ए पकड़वानो प्रयत्न करे छे अने पछी जे कंई छे एने ए शेरहोल्डर समक्ष रजू करे छे। एटले कोई वाउचर एने आपवामां न आव्युं होय, कोई वाउचर शंकास्पद लागे, पछी तो के कोई पुरावो छे ए रजू करवामां ज न आव्यो होय, घणी वार एवुं के डिमांड करे भाई तमे आनुं आपो अमने, આ તમે ચાર નોંધો છે એ બરાબર, ચાર તમે વ્યવહાર કર્યા છે તો એનું તમે અમને પુરાવો આપો, પણ પુરાવો આપવામાં જ ન આવે, તો એવા બધા સંજોગોમાં એણે જવાબદાર અધિકારી છે એની પાસેથી લેખિતમાં ખુલાસો લઈ લેવો જોઈએ। અને જેને કહેવાય છે કે એનું ધારો કે પછી એમ લાગે કે કાંઈ ખુલાસો બરાબર નથી તો એ પોતાના અહેવાલમાં એનો ઉલ્લેખ કરી શકે। તો ખૂટતા વાઉચરો છે, શંકાસ્પદ વાઉચરો છે, એનું એણે આ રીતે ઓલું કરવું જોઈએ, બરાબર છે। કોઈ કર્મચારી છે એનો પગાર વધારવામાં આવ્યો છે તો પગાર વધારવાનો પુરાવો શું? કે ભાઈ પગાર વધારો છે એ ખરેખર જેન્યુન છે, મંજૂર કરવામાં આવેલો છે, એવું એની માટે નો પુરાવો શું? તો કે એની માટેનો પુરાવો છે સભાનો, બરાબર। જ્યારે વાર્ષિક સામાન્ય સભા બોલાવવામાં આવેલી હોય, બરાબર છે, તો વાર્ષિક સામાન્ય સભા છે એના એમાં એ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય કે ભાઈ આપણે આ કર્મચારી છે એનો પગાર આ રીતે વધારવા માટે જઈ રહ્યા છીએ, પછી એની સભા નોંધ પણ તૈયાર કરવામાં આવી હોય, તો એ બધી બાબતોના આધારે નક્કી થઈ શકે કે ભાઈ ખરેખર કર્મચારીનો પગાર વધારવામાં આવ્યો છે એ યોગ્ય રીતે વધારવામાં આવ્યો છે કે પછી અયોગ્ય રીતે વધારવામાં આવ્યો છે, બરાબર। તો એની સભા નોંધ તપાસી શકાય। પછી મેં વાત કરી કે મકાન ખરીદ્યું છે, બરાબર, તો મકાન ખરીદ્યું છે તો એ ખરેખર યોગ્ય પ્રક્રિયા દ્વારા ખરીદ્યું છે કે નહીં, એનો પુરાવો શું? દસ્તાવેજ તો છે, માની લો, બરાબર, તમે રકમ ચૂકવી એનો ચેકની નો પુરાવો પણ તમારી પાસે છે, પણ ખરેખર એ યોગ્ય પ્રક્રિયા દ્વારા ખરીદવામાં આવ્યું છે કે નહીં, તો એની માટે તમારે સભા નોંધ તપાસવી પડે કે સભાની અંદર પહેલાં તો મકાન ખરીદવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હોય, પછી એના ઉપર ઠરાવ પસાર થયો હોય, પછી ટેન્ડરો બહાર પાડ્યા હોય, બરાબર, અને પછી જેને કહેવાય કે મકાન ખરીદવાની પ્રક્રિયા થઈ હોય, તો સભા નોંધની અંદર આ બધી વસ્તુ છે એ લખેલી હોય છે અને એ બધાનો પુરાવો છે કે આ મકાન યોગ્ય પ્રક્રિયા દ્વારા ખરીદવામાં આવેલું છે, બરાબર છે। તો આ રીતે તમે એના જે જુદા જુદા મુદ્દાઓ છે એ તમે યાદ રાખી શકો, બરાબર છે। તો જેને કહેવાય છે કે અને છેલ્લે જોવા જઈએ તે 14, બરાબર, બરાબર, ખાસ કરીને ખર્ચની ચૂકવણી જ્યારે થાય, બરાબર, તો એમાં કાયદાની જે જોગવાઈઓ છે, બરાબર, કાયદાની જોગવાઈનું પાલન ખરેખર કરવામાં આવ્યું કે નહીં એની પણ તપાસ કરી લેવી જોઈએ। તો આ રીતે તમે જ્યારે ઓડિટર તરીકે તમે જ્યારે ઓડિટની પ્રક્રિયા માટે જાઓ છો અને તમે જ્યારે વાઉચિંગ શરૂ કરો છો ત્યારે તમારે આવા સામાન્ય જે મુદ્દાઓ છે એનું તમારે ધ્યાન રાખવું જોઈએ, બરાબર છે। મેં વાત કરી એમાં ખાસ તમારે જોવાનું છે કે ભાઈ જે તમારી સામે પુરાવા છે એ પુરાવા કેટલા ઓથેન્ટિક છે, જૂના જે કાંઈ બિલો હોય કે જૂના દસ્તાવેજો હોય કે જૂના કોઈ વાઉચર હોય એને આ પાછા રજૂ કરી દેવામાં તો નથી આવ્યા ને, એનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે તારીખમાં ગોટાળા કરી, બરાબર, અને જૂના વાઉચરને આ વર્ષે મૂકવામાં આવ્યા હોય એવું પણ બને તો એ તમારે ખાસ જોવું જોઈએ। પછી રકમ અને શબ્દો આના ઉપર ખાસ તમારે ફોકસ કરવું જોઈએ, 500 રૂપિયા લખ્યા હોય, બરાબર, અને એની સામે લખ્યું હોય 5000, તો તમે એ વસ્તુ શંકાસ્પદ છે કે આપણે ગણવાનું શું 5000 કે 500, કારણ કે આંકડામાં લખ્યું છે 500 રૂપિયા,
અને શબ્દોમાં લખ્યું છે 5000 બરાબર એટલે કે 5000 રૂપિયા તો આપણે આમાંથી કેવું માનવું તો એ શંકાસ્પદ વસ્તુ છે તો આવી બધી બાબતો છે એનું તમે ધ્યાન રાખી શકો ઓકે થેન્ક યુ